ગોંડલ તાલુકાના નાનકડા ગામ એવા દુશળિયામાં સતત વરસાદ વરસી રહેતાના પગલે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. દુશળિયા ગામમાં આ સિઝનનો કુલ 55 ઇંચ વરસાદ પડતા ખેડૂતોના પાકમાં મગફળી, મગ, અડદ, તલ, બાજરીને અને કપાસના પાક નિષ્ફળ ગયા છે. કપાસમાં ઉગેલા ઝીંડવા ભીના થઈ ગયા છે. ત્યારે કુદરત ખમૈયા કરે તેવી ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. અહેવાલ કમલેશ રાવ રાણી, સુલતાનપુર. હું ધુળસિયા ગામનો રહી છું, જયંતિભાઈ સામજીભાઈ ઠુંમર. આ 10 દિવસ ત્યાં માંડવી ઉપાડેલી પડી છે, એની તમે હાલત જુઓ. અને અલર માંડીને ત્યાં હાંકવાની તૈયારી હતી અને આ પાથરા પલરીને એનું વ્યાપક નુકસાની થઈ છે. એની માટે અમે સરકાર સહાયરૂપ થાય તેવી માંગ છે, એવી માંગ છે અમારી. મારું નામ હરસુખ બાબુભાઈ જાસોલિયા, ગામ ધુળસિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. હમણાં આ 10 દિવસ ત્યાં વરસાદ ખૂબ વરસવાને કારણે આ મગફળીને જે માંડવી કોઈ પણ ખેડૂતોને કે અમારે બધાને પાક નિષ્ફળ થયો છે. અને આ છેલ્લા 10 દિવસ છે વરસાદ સતત ચાલુ છે, તો માંડવીમાં પૂરેપૂરું નુકસાન છે. અને એવી માંગ અમે કરીએ કે સરકારને કે આમાં બનતું મહેનત કરીને પૂરતું વળતર આપી શકે. હું ધુળસિયા ગામનો રહેવાસી સરપંચ મોહનભાઈ મકવાણા. અટાણે અમારે 55 થી 60 ઇંચ વરસાદ પડ્યો છે ધુળસિયા ગામની આસપાસ બધા વિસ્તારમાં. એટલે આ કાંઈ પાકનું બધું આ નિષ્ફળ ગયું છે, બધા અટાણે પાણી આવેલા જાય છે. એટલે જો આ વિનંતી કરી છે સરકારમાં, જો આવી ટીમ બનાવીને જો આ તો મારે હેરફેર કરે તો આ ખબર પડે કે આ કેવું છે પરિસ્થિતિ ખેડૂતની. આ નમ્ર વિનંતી સરકારને હું કરું છું.